જામનગર જામનગર છે ને ભાઈ, ખાવા પીવાનું તો શોખીન છે જ અને પાન માટે પણ શોખીન છે. હા, તમને હું કહું કે પાનથી તમારે પેટ ભરવું હોય ને તો પેટે ભરાઈ જશે. બોલો, હા, જામનગરમાં ફેમસ પાન કોણ કોણ છે? એક તો આપણે અત્યારે ઉભાજી બજરંગ પાન, પછી આપણે આવે છે ભૂત પાન, આપણે છેલ્લી આની પહેલાં ખાધું હતું, અને એવા ઘણા બધા હજી નાની નાની જગ્યા જે નામ ન હોય પણ એના પાનથી ફેમસ હોય. અત્યારે આપણે બજરંગ પાને આવ્યા, અત્યારે આપણે બજરંગ પાને અહીંયા પાન કેવું ખાવાનું? અહીંયા તમે ચોકલેટ પાન આવે છે, પછી લેડીઝ પાન આવે છે અને સાદું પાન આવે છે. તમે અહીંયા ગમે એ પાન ખાશો ને સ્વાદ અલગ હોય અને બધા મનને આમ સંતોષ મળે. ટાટક થઈ જાય, ટાટક ભરી. મેં તો એક પાન ખાઈ લીધું, પછી છતાં વિડીયો બનાવી ખાલો. કેમ છો? મને મસ્તીનું પાન કયું ખવડાવશો આપણે? જો અહીંયા રાજભાઈ બતાવી દે પહેલા, આ સિંગોડા પાન, પછી લેડીઝ પાન, પછી પાઇનેપલ પાન ને ચોકલેટ પાન. અહીંયા પાનની ઝલક જોઈ લ્યો ખાલી. ચોકલેટ પાન છે, જોઈ લ્યો આ ચોકલેટ પાન. ચોકલેટ બોલ આવશે. ઓહો, વાહ, આજે તો પાનથી જ પેટ ભરવાનું. ફ્રી પાન ઘરના 2 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધો એ પણ ખાઈ શકે. ટોટલી કોઈ જાતનું ટોબેકો, સોપારી, કોઈ વસ્તુ ના આવે. મીઠું પાન, લેડીઝ પાન, લેડીઝ પાન કયો, મીઠું પાન કયો, કલકત્તી મીઠું. વાહ, અમારા રાતના સ્પેશિયલ ભૈરાવ રાતના 8-9 વાગ્યા પછી લેડીઝ પાનની જ ઘરા ગયો. લેડીઝ પાન, ચોકલેટ પાન, ચોકલેટ બોલ, રાતના બધી મોસ્ટ ઓફ ઈ જ ઘરા ગયો અમારી પાસે. દિનેશભાઈ તમે લગાવો, હું પાકો માલ લગાડું આજે. રાજભાઈ ના, રાજભાઈ એવું મીઠું પાન નો ખાય પાછી, ના ના ખાય. રાજભાઈ સાદું પાન ખાય. ભાઈને પણ સાદું પાન ખવડાવવાનું, એ અમારી એક ફેવરેટ વેરાઈટી. રાજભાઈ ને ખવડાવી દઉં. રાજભાઈ આ તમારા માટે. રાજભાઈ ને મોજ આવી. પાન તો પણ ગજબ જ આગળ, ભાઈ પાન ખાતે ખબર જ નથી પડતી. મીઠાઈ ખાતે એવું લાગે. હા, અમે બહારગામ, અમારા મોસ્ટ ઓફ આવે ચોકલેટ પાન, ચોકલેટ બોલ બહારગામ બહુ જાય, બહુ. અને પેકિંગ એ ટાઈપનું કરી દઈએ, અહીંયા પહોંચો એટલે કાંઈ પાછા હતા એવા જવા. આપણે જામનગરમાં સૌથી સસ્તા અને સારા પાન કેમ હોય છે? કારણ કે આમાં મોસ્ટ ઓફ બધી વસ્તુ શું છે, અમે પોતાના હાથેથી જ બનાવીએ આમાં, એટલે અમને બીજી કોઈનો પ્રોડક્શન ખર્ચો બીજો કોઈ લાગે નહીં. બાકી અમારી મહેનત લાગેલી હશે તો ખર્ચો કપાઈ જાય, એટલે એની કોસ્ટ ઓટોમેટિક ડાઉન થઈ જ જવાની છે. અને પોતાના હાથે વસ્તુ બનાવી તો સારી પણ બનવાની, આપણે ધારી એવી સારી બની શકી, એટલી સારી વસ્તુ નાખી અને સારી વ્યાજબી ભાવમાં ગોતી આવી વસ્તુ ડાયરેક્ટ કંપનીમાંથી મગાવતા હોય, એટલે અમને શું છે એ રીતના કોસ્ટ ઘણી નીચી પડી જાય. એક પાન આપણે કેટલાનું ગણે? એક પાન સામાન્ય પાન 10 રૂપિયાથી સ્ટાર્ટ થાય. 10 રૂપિયામાં કપૂરી સાદું પાન આવે, કોઈ ચટણીવાળું 15 રૂપિયા, 18 રૂપિયા, 20, મેક્સિમમ 30 રૂપિયા. 30 રૂપિયા મોટા પાન જે આવે ને એ મેક્સિમમ 30 રૂપિયાનું અમારું. એ તમે બહારગામ પણ લઈ જઈ શકો, અહીંથી રાજકોટ, અમદાવાદ, મુંબઈ તમે જે લઈ જાઓ કાંઈ ના થાય એમાં. આજે અહીંયા જે લીલું લીલું પાન લઈએ એનું કારણ શું હોય? આ કલકત્તી અમારે તો શું છે, આ મેઇન વસ્તુ છે કાથાનું. કાથો અમારો અમે પોતે જ અમે ઉકાળીએ અને પોતે અમે આખું ટોટલી કોઈ જાતનું મિક્સિંગ કાંઈ ના આવે, અને પોતે જ અમે ડેઈલી 2 દિવસે કાથો અમારો બનતો હોય. એમાં કોઈ જાતનું બીજું પાન તમારું બગડીને તમને બેગી ટાઈપનું કરી દઈએ ને, ઓલા હજી આપણે પાનમાં જૂનું, હા, પાનની અંદર પાન વીટી દે છે, પ્લાસ્ટિકમાં બાંધી દે, તમને તમારું પાનમાં કાંઈ ના થાય. એવું ને એવું 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 તમારા પાન તો બહાર વિદેશમાં જતા હશે ને, બહાર ઘણા માણસો લઈ જાય. એમ હમણાં કોરોના છે, બાકી તો ડેઈલી બહારના ઓર્ડર લાઈટ ચાલુ જ હોય. મને એક હજુ સાદું પાન ખવડાવો તમારો. મને આપણે તમાકુવાળું નથી ખાતા, સાદું જ ખાય છે, ખાઈ લઉં.
ખાલી એકલી સોપારી ખાવા માટે લઈ જાવ રોજ ઘણો છે, ખાલી એક પીસ એમને ખાઈ ગયો તમને ઓગળી જશે ખાઈ દેશો મોટામાં, તમને ખબર પણ ના પડે. એ પલાળીને બધી શેકવામાં આવતી હશે? ના, પલાળી તો સોપારી ની કિંમત પૂરી થઈ જાય, એવું એક વરિક આપી એ જ કિંમત છે એની. સૌથી મોંઘા મોંઘી મોરો આવે ને એનાથી સેવર્ધન અસર સેવર્ધન હોય તો યાદ રાખવાની. આ પણ તમારી સોપારી જાડુ વાળી છે પણ મજા આવી ગઈ. તમારે ચાર પાંચ મહિના રાખી દો તમે ગેરંટી, કોઈ જાતિ માં પ્રિઝર્વેટિવ નહીં, એમને મજા આવી ગયા. સારા તમે બજરંગ પાન તો જોયું, એવું ને એવું આપણે અહીંયા મોડર્ન પાન, ત્યાં પણ કંઈક નવી નવી વેરાયટી સાથે પાન મળે છે. રાજભાઈ અંદર આવતા રહ્યો. આ મોડર્ન પાન છે એટલે મોડર્ન જેવું છે, નહીં ત્યાં અમુક તમે જોયું હશે કે ત્યાં તમને કાથે કાથો દેખાતો હતો, પણ અહીંયા થોડુંક મોડર્ન નામ છે એ પ્રમાણે મોડર્ન રાખ્યું છે. આ શું યાર પેલા આપણા સબસ્ક્રાઈબર ને ડાયરેક્ટ ખાઈ જવાનું મન થઈ જાય એવું પાન. પેલું તો કે પાન જેવું તમને લાગે જ નહીં આમાં કે તમે પાન ખાતા હોય, પણ તમે જેમ જેમ ચાવશો ને એમ એમ છેલ્લા તમને ખાવો પડે. હવે આમાં કંઈક બધું આવ્યું તૂટી ફૂટી આવ્યું, પહેલાં તમને ચોકલેટ જ લાગશે એમાં બધી જ વસ્તુ તમને ટેસ્ટ આવશે. એમાં ડ્રાય ફ્રૂટ છે, જોઈ લઈએ કિસમિસ છે, ફૂટી ફૂટી અને આપી રાસ. આપણું અહીંયા ઓલું પાન મીઠું પાન, મીઠું પાન અહીંયા લેડીઝ પાન કહે છે, મીઠા પાન લેડીઝ પાન કહેવામાં આવે, બરાબર ને? આપણે આ રાજભાઈ ને ખવડાવી દઈએ, રાજભાઈ ને ખવડાવી દઈએ. આ તો રાજભાઈ નાનું જ પાન ને, હજુ એક પાન એવું આવશે ને કે એમાંથી ત્રણ પીસ કરો ને તોય રાજભાઈ મોટા નું છે. હાલો તમે હજુ આગળ પણ તમને પાન બતાવો, એટલે તમને પાનની દુનિયામાં એને કંઈક અલગ જ જગ્યા લઈ જાય. હજુ પણ પાન તમારે આવશે જ. આ તો જામનગર છે સાહેબ, જામનગરમાં એમને એમ થોડું પતી જાય પાન વગર. કોઈ વસ્તુ નહીં વેચવાની. કેટલા વર્ષ? મને આજે 15 વર્ષ. કાચી રસિક માં શું આવે? મારી પોતાની જ બધી પોતાની કાળી પીરી ધીમા કાળી પીરી ધીમા
આપણું સાદું પાન બનાવો, આપણે તો તમાકુ નથી ખાતા. જામનગરમાં એને કાથાની મજા જ અલગ છે. બાકી મોટું લાલ કરવું એમ તો જામનગરમાં. અરે બાપુ, તમારો ટાઈમિંગ હું જઈ કહેતો ખાલી સવારે 6 થી 7, સાંજે છ થી સાડા. જામનગર વટવાડું યાર, બધું આઠેલ પછી બંધ જ હોય. જામનગરમાં બધું ઘરે જાતે જ બને. આ એક જ એવું સિટી છે કે જે બધું જાતે કહેવાય ને કે પોતાની ખીમા બધું ટોટલ યાર. એટલે સસ્તું પડે અને માણસોને સસ્તું ખવડાવે નહીં, ખવડાવે બાજુ સસ્તું પડે. અને બીજી દુકાનમાં જાઉં 18 થી 20 રૂપિયા લેશે પાનના, અહીંયા ફક્ત ખાલી 7 રૂપિયા. એ હમણાં વધેલા સોપાઈ, બાકી 5 રૂપિયા લેતા. 5 રૂપિયા એટલે પાન ખાઈ પછી માટે લગાવવાનું છે. હાલો રાજભાઈ, આજ પાનની મોત ગયો જામનગરની. આપણું આ દેશી બિયર, કચ્છની અંદર તો કહેવાય ને કે આને અમૃત. કચ્છમાં નહીં, આપણે મુંબઈમાં. હા, ક્યાં રાજભાઈ યાર ગયા હતા ત્યારે ને મુંબઈમાં ગયા આગળી ભગત તારાચંદ. એ બિયર છાશ ને બિયર કહે છે, કચ્છી બિયર. આમાં જે ઓલું જીરું કઈ શેકવું એ કઈ જીરું જે સ્મોકી ફ્લેવર આવતો એવું લાગે. અલગ જ ડિફરન્ટ. વાહ, 16 ને છાશ કરતા તો આ જીરું જેની બાજી મારી ગઈ. એ જ મજા અલગ છે. અહીંયા તો અમે ત્યારે આવ્યા ત્યારે આપણે શું પીધું, લચ્છી પીધી હતી ને. લચ્છી પીધી 3 વર્ષ પહેલા આવ્યા હતા. એ કદાચ ભાઈને નહીં ખબર હોય, સિગરેટ વિડીયો બનાવી ખબર હતી એટલે તો ઓળખી ગયા ને તમને જોઈને. કોમ્પ્લેક્સ બોલતી તરત જ કીધું. બોલો ભાઈ, તમને ઓળખે ભાઈ. ગુદેવને તો યાર હું જામનગર. શું કેવું દિવેશભાઈ, મહાદેવના આશીર્વાદ છે. છાશની મોજ છે, છાશ છોડાવી. તમારી વાત આજે આની અંદર તો મેઇન જે જીરાનો આપણે પાન ખાવા જવાનું ને. પ્રેમ જો નહીં આ ભાઈ દેવા પૈસા જ નથી લેતો ભાઈ બંધી ભાઈ કોઈ. અરે પ્રેમ કેવાય યાર, આ બધી મોજ છે ને ખરેખર આમ અલગ જ છે. કેવું રી ભાઈ, જોરદાર. હવે રાજભાઈ ને પીવા જઈએ આપણે. રાજભાઈ જો, રાજભાઈ પીડ્યો પીડ્યો પીડ્યો. હલો દોસ્તો, કેવા લાગ્યા જામનગરની સિરીઝ? મોજ આવી ગઈ ને? મોજ એ મોજ. તમને બધાને જામનગરની સિરીઝ બહુ ગમી, અમને પણ બહુ ગમી હતી. અમને તો એટલી બધી મજા આવી ગઈ કારણ કે અમે છે ને ઘણું બધું હજુ બધું બાકી છે કવર કરવાનું. જામનગર તો ભાઈ જામનગર છે, કારણ કે જામનગર અમારા માટે લકી છે. અમારું ફર્સ્ટ કોઈ સિટી હોય તો જામનગર છે. તો જામનગરના વિડીયો તમને બધાને બહુ મજા આવી, આઈ ઓફ મોજ આવી ગઈ. બરાબર ને? ઘોઘરી આ હા હા, બધા વિડીયો એકથી એક સુપર હિટ ગયા છે. થેન્ક યુ સો મચ, તમે બધા શેર કરી રહ્યા છો અને આવો પ્રેમ આપી રહ્યા છો. જામનગરમાં તો ઘણું બધું નીકળ્યા છે, પણ નેક્સ્ટ ટાઈમ બીજી વાર. અત્યારે તો બીજું કંઈક નીકળી ગયું છે. શું નીકળી ગયું? રોગ નીકળે અત્યારે તો બધા. શું કહેવાય, હવે વાંધો નહીં, જેવું હોય હવે આપણે તો ભાઈ લડવાનું જ છે ને. તમને ઘરે બેઠા અમારે મોજ કરવાની જ છે. તો હવે શું કરીશું આપણે? કાલથી આપણે સુરતની સિરીઝ ચાલુ થશે.
સુરતના વિડીયો રિપીટ રિપીટ વિડીયો, કોઈ વિડીયો નવા નથી બનાવ્યો હો ભાઈ, રિપીટ વિડીયો છે. તો જે જૂના વિડીયો તો અમારી બેની વાતો અમે કરશું અંદર, સુરતમાં શું થયું હતું શું નહીં એ બધી વાતો કરશું. તો જોવાનું ભૂલતા નહીં, કાલથી જોરદાર સિરીઝ ચાલુ થઈ રહી છે આલુપુરી. આલુપુરી તો તમને જ મજા આવે, મને તો આવતી જ નથી ભાઈ. એ બધી મસ્તીની વાતો છે અમારી બેની વાત, બેની મસ્તીની અંદર થોડી થોડી વાતો આવશે અને મજા આવશે, સ્ટ્રગલ લાઈફ આવશે, બધી જ વસ્તુ જોરદાર આવશે. તો જોવાનું ભૂલતા નહીં, એ તમને છે ને નકરી દેશી મોજ જ છે, ફૂલ મોજ. એટલી એવી એવી મસ્ત વાતો આવશે ને કે તમે એને પેટ દુખાવશે. તો મળીએ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. અમને અત્યારે રજા આપો જામનગર. તો ભાઈ જામ સાહેબનું જામનગર હલાર કહેવામાં આવે છે, ફૂલ મોજ આવી ગઈ. તો મળીએ. તમને સૌથી વધારે જામનગરના કયા વિડીયો પસંદ આવ્યા હતા નીચે કોમેન્ટ કરજો. અને સુરતના વિડીયો કાલથી સ્ટાર્ટ કરીએ છીએ, જોવાનું ભૂલતા નહીં અને માણવાનું ભૂલતા નહીં, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી રખતી. હરિયમ તસે જે માતા જે વખતે જય મોગલાયન, જય હિન્દ, બાય બાય. જામનગરના પાનનો વિડીયો મજા આવી ને, જામનગર પાન ખાવાની પણ અમને મોજ આવી ગઈ. ખાતા રહેજો, જોતા રહેજો, બાય બાય.